અને હવે તો તમારા બે હાથમાં લાડબા છે. ખબર છે કે નહીં? એક લાડવો ગાંધીનગરમાં અને બીજો લાડવો દિલ્હીમાં. હવે મને કહો, ફાયદો લેવાય કે ના લેવાય? આ મોકો જતો કરાય, પાકે પાય લેવાય કે ના લેવાય? આખા ગુજરાતને વિનંતી કરું છું, જ્યાં આવતીકાલે મતદાન છે એમને પણ કહું છું, અને જેમનું 14મી તારીખે મતદાન છે એમને પણ વિનંતી કરું છું કે આજે દિલ્હીમાં બેઠેલી સરકાર, ત્યાં એક એવો પ્રધાનમંત્રી બેઠો છે જે કલોલમાં 100 લોકોના નામથી બોલાવતો હોય, એવો પ્રધાનમંત્રી બેઠો છે કે રસ્તામાં ક્યાંક જુઓ દૂરથી, આ કલોલ વાળો કે ગાંધીનગર વાળો કે દેગામ વાળો કે માણસા વાળો બૂમ મારે, એ નરેન્દ્રભાઈ ઉભારો ઉભારો, જરા કામ છે. કેવું લાગે બોલો? વાલું લાગે કે ના લાગે? આપણું લાગે કે ના લાગે? આપણો જણ હોય તો ફરક પડે કે ના પડે? અરે ભાઈઓ બહેનો, મુંબઈ ગયા હોઈએ અને ટેક્સી ભાડે કરી હોય અને ડ્રાઈવર એમ કે હું બીજાપુરનો છું, તો આપણને ઘર જેવું લાગે કે ના લાગે? ડ્રાઈવર, અરે ટેક્સીનો ડ્રાઈવર એમ કે હું બીજાપુરનો છું, તો આપણને આપણો લાગે? આ તો તમારો પોતાનો જણ દિલ્હીમાં બેઠો છે ભાઈ. ભાઈઓ બહેનો, ગુજરાત આ મોકો જતો ન કરે, તમારો પોતાનો જણ અને જે તમારા માટે જીવે છે. મારે બીજા કોઈનું કાંઈ કરવાનું નથી, મારું તો કુટુંબ એટલે આ મારા 125 કરોડ દેશવાસીઓ, એ જ મારું કુટુંબ, એમનું જ ભલું કરવાનું છે. અને એટલા માટે ગુજરાતમાં એવી સરકાર ભારતીય જનતા પાર્ટીની બનાવો, એવી મજબૂત સરકાર બનાવો.